નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ અમરેલી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ જે છેલ્લો વિડીયો લેક્ચર જોયો એની અંદર આપણે ગુણધર્મો વિશે વાત કરતા હતા કે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો કયા કયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા ચેપ્ટર તરીકે છે પણ એમાં ગુણધર્મો નથી. આપણે પૂર્ણ સંખ્યામાં ગુણધર્મો છે, સવૃત્તાનો, ક્રમનો અને જૂથનો, અને આપણે છેલ્લે વિભાજનનો પણ જોયો. પણ પૂર્ણાંક સંખ્યામાં આપણે સિલેબસની અંદર ગુણધર્મો છે એ આપવામાં આવેલા નથી, છતાં પણ આપણે એડવાન્સની અંદર આપણે કરીએ છીએ. શું કહેવાય, કારણ કે ધોરણ 7 ને ધોરણ 8માં આ ગુણધર્મો પાછા આવવાના જ છે, બરાબર. એટલા માટે અત્યારે ગુણધર્મો આપણે ભણીએ છીએ અને સાથે સાથે બધા ગુણધર્મો જોઈ લઈએ, કારણ કે એની અંદરથી આપણને સરવાળા, ગુણાકાર, ભાગાકારની અંદર નિશાનીનો સાદરૂપ કેવી રીતે થશે એનો વધારે ખ્યાલ આવશે. એટલા બરાબર છે. એટલે ઘણા વિદ્યાર્થીનો એવું હોય કે ભાઈ આપણે ચેપ્ટર આવે છે છતાં પણ એની અંદર આ ગુણધર્મો નથી આવતા, પણ આપણે ભણીએ છીએ. પણ શું કામ, આપણે એટલા માટે એડવાન્સ મેથ્સમાં ગુણધર્મનો સમાવેશ કરીએ છીએ, કારણ કે આગલા ધોરણની અંદર ધોરણ 7 અને ધોરણ 8માં એનો ઉપયોગ છે એટલા માટે, બરાબર છે. તો પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે ક્રમના ગુણધર્મો છે આપણે જોતા હતા, એમાં સરવાળા માટે આપણે ક્રમનો ગુણધર્મો જોઈ લીધો. હવે બાદબાકી માટે જોઈએ તો ત્યાર પછી ક્રમનો ગુણધર્મ છે બાદબાકી માટે જોઈએ આપણે બીજી ગાણિતીય ક્રિયા કઈ છે, બાદબાકી. ત્રીજી ગુણાકાર, ચોથી ભાગાકાર, બરાબર. તો બાદબાકી માટે તમારે કોઈ પણ સંખ્યા લેવાની, શેમાંથી લેવાની છે મિત્રો, પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, તો કે ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્યનો જે સંખ્યામાં સમાવેશ થાય છે એ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા ગણ કહેવામાં આવે છે. એનો આપણે સિમ્બોલ કયો છે, ઝેડ, બરાબર. અથવા તો આઈ તરીકે પણ ઘણી વખત ઓળખાય છે. શું કામ, એને ઇંગ્લિશમાં ઇન્ટીઝર કહેવાય છે એટલા માટે, બરાબર. તો મિત્રો, અહીંયા આપણે બાદબાકી માટે જોઈએ તો કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. દાખલા તરીકે 20 લો, મારે બાદબાકી કરવાની છે ઓછા 7. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, મેં પહેલી સંખ્યા કેવી લીધી છે, ઋણ માઇનસ 20, આ તો બાદબાકીની નિશાની છે. અને બીજી સંખ્યા કેવી લીધી છે, ધન. પણ તમે અહીંયા જોશો તો બે સંખ્યા બંને નિશાની સાથે સાથે આવી નથી, જો સાથે સાથે આવે નજીક નજીક તો આપણે એનું સાદુરૂપ આપવું પડે. પણ અહીંયા બંને જે અંકો છે એની વચ્ચે માઇનસની નિશાની છે. અહીંયા પહેલી સંખ્યા છે એની આગળ પણ માઇનસ છે. તો ઋણ સંખ્યામાં તમે કોઈ પણ માઇનસ સંખ્યા બાદ કરો એટલે ટૂંકમાં શું થાય, ઉમેરવું. મેં તમને અગાઉ કીધું હતું શોર્ટકટ તરીકે યાદ રાખવાનું કે સરવાળા બાદબાકીના નિયમો તમારે ખાસ યાદ રાખવાના, કે જ્યારે પણ તમને બે સંખ્યાઓ વચ્ચે સરખી નિશાની દેખાય ત્યારે તમારે હંમેશા સરવાળો જ કરવાનો. જો આ બંને નિશાની કેવી છે, સરખી, પહેલી સંખ્યાની આગળ પણ માઇનસ છે, બીજી સંખ્યાની આગળ પણ માઇનસ છે. તો સરખી નિશાની છે એટલે આપણે શું કરીએ છીએ, સરવાળો. પણ જવાબ જે આવે એમાં નિશાની કઈ મૂકવાની, જે સરખી છે એ જ મૂકવાની છે, બરાબર. તો અહીંયા 20માં તમે 7 ઉમેરો એટલે કેટલા થાય, 27. પણ જવાબ કેવો આવે, માઇનસ 27. શું કારણ, બંને સંખ્યાની નિશાની સરખી છે તમારે મૂકવી પડે. બીજું એક્ઝામ્પલ લઈએ, બીજી સંખ્યા કેવી છે, માઇનસ વાળી, અને વચ્ચે આપણે કઈ નિશાની લીધી છે, બાદબાકી. તો અહીંયા તમે જોશો તો અલગ થશે, શું કામ, બે નિશાની અહીંયા ભૂમિ થઈ ગઈ, ભેગી થઈ ગઈ એટલે
કાપડાને સાદરૂપ આપવું પડે. તો આપણને સાદરૂપના નિયમો ખબર છે, માઇનસ માઇનસ શું થાય પ્લસ, જ્યારે બંને દિશાની સરખી હોય ત્યારે પ્લસની દિશાની આવી જાય, જ્યારે બંને પ્લસ હોય તો પ્લસ કરવાનું, બંને માઇનસ હોય તો શું કરવાનું પ્લસ, બંને અલગ અલગ દિશાની હોય તો કેવી દિશાની રાખવાની બાદ વાત. માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ, અને 35માં તમે 4 ઉમેરશો એટલે જવાબ શું આવશે 39 આવશે ને. ક્રમ બદલાવી નાખું છું, ક્રમ બદલાવી નાખવાથી આ જવાબ છે એનો એ જ રહે છે કે બદલી જાય છે, ચેક કરો. જો બદલી જતો હોય તો ક્રમના નિયમનું પાલન થતું નથી. જુઓ પહેલી સંખ્યા કેવી હતી, -20, અને બધા હું પહેલી સંખ્યા કેવી લઈ લઉં 7, બાદબાકીને બાદબાકી કરવાનું જ છે. બીજી સંખ્યા કઈ લેવાની છે, -20, અહીંયા મિત્રો સાદરૂપ શું આવશે 7, બંને દિશાની સાથે છે તો આપણે સાથે પાકું પડે, માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, ઓછે ઓછે વત્તા, બે દિશાની બાજુમાં સરખી આવે એટલે હંમેશા વત્તા કરી નાખવાના, બે દિશાની બાજુ બાજુમાં અલગ અલગ આવે એટલે હંમેશા માઇનસ એટલે બાદબાકી જ કરી નાખવાની, એ શોર્ટકટ રૂપ યાદ રાખવા માટે. 20 સાતમાં 20 તમે ઉમેરો તો કેટલા આવે 27. અહીંયા તમને જવાબ કેવો મળ્યો હતો, -27. અહીંયા તો તમને અલગ મળ્યો, કેવો મળ્યો 27. એક ધન મળ્યો ને એક ઋણ મળ્યો, જવાબ સરખો આવતો નથી. બીજા એક્ઝામ્પલમાં ચેક કરી લઈએ, બીજા એક્ઝામ્પલમાં બીજી સંખ્યા કઈ છે, -4, ને પહેલી સંખ્યા કઈ છે 35. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બંને સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે કે સરખી નિશાની છે, તો બંને નિશાની સરખી હોવાથી આપણે શું કરીએ છીએ, સરવાળા બાદબાકીમાં સરવાળો, પણ જવાબની નિશાન કેવી રહેશે માઇનસ. 35માં 4 તમે ઉમેરો તો કેટલા થાય 39, પણ કેવા આવશે -39. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમે જવાબ 39 મેળવ્યો, તો અહીંયા તમને -39 જવાબ મળે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે બાદબાકી છે એ ક્રમના ગુણધર્મનો પાલન કરતું નથી, કારણ કે બાદબાકીની અંદર તમે ક્રમ બદલાવી નાખો છો તો જવાબ છે એ પણ બદલી જાય છે, જવાબ છે એકનો એક રહેતો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના નિયમનો બાદબાકી માટે પાલન થતું નથી, બરાબર. આપણે નીચે નોંધ લખીએ છીએ શું, બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, બરાબર છે મિત્રો. છેલ્લે આપણે નોંધ લખવાની, આ આપણે બાદબાકી માટે સામે કર્યું, સરવાળામાં તો ક્રમના નિયમનું પાલન થાય છે, બાદબાકીમાં થતું નથી. હવે આપણે ત્રીજી ક્રિયા છે આપણી પાસે ગુણાકારની ક્રિયા, તો ત્રીજી ક્રિયા માટે આપણે સાબિત કરીએ ગુણાકાર માટે. તો ગુણાકારની ક્રિયા છે
ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. તો આપણે કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ, દાખલા તરીકે 3 × -4. પૂર્ણાંક સંખ્યામાંથી જ આપણે સંખ્યા લેવાની છે, બરાબર? તો એક મેં સંખ્યા કઈ લીધી 3 અને બીજી સંખ્યા કઈ લીધી -4. હવે શું કરવાનું કે જે આપણે બાજુબાજુમાં નિશાની આવે એનું જે આપણે સાદુરૂપ કરીએ છીએ એ જ નિયમ આપણે ગુણાકારના નિયમો છે ને એ જ નિયમો આપણે ક્યાં લાગુ પડશે? ગુણાકારમાં. તો અહીંયા શું કરીશું કે 3 અને -4, એક સંખ્યા ધન છે બીજી સંખ્યા ઋણ છે, તો એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ જ હોય. ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો ગુણાકાર એટલે ઋણ હોય. આપણે નિયમો જોયા ને, જ્યારે પણ સરવાળા બાદબાકી ગુણાકારના અપૂર્ણાંકના પૂર્ણાંકના પૂર્ણ સંખ્યાના જ્યારે ગુણાકાર સરવાળા બાદબાકી આવે ત્યારે ગુણાકારના આ નિયમો છે, અને આ જ નિયમો આપણે જ્યારે બે નિશાની સાથે આવે છે ત્યારે સાદુ આપવા માટે પણ ઉપયોગી છે. અને ત્યારબાદ આપણે સરવાળા બાદબાકીના પણ નિયમો જોયા. આમાં તમે શોર્ટકટ રીતે યાદ રાખવા માટે મેં કીધું હતું કે જ્યારે બે નિશાની સરખી આવે બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે, એક ધન સંખ્યા છે, ઋણ છે, એટલે બે સંખ્યા કેવી છે? અલગ અલગ છે. તો અલગ અલગ સંખ્યા છે એટલે એનો ગુણાકાર કેવો થશે? તો 4 × 3 = 12. તો બંને સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો રહેશે? -12. તો જવાબ શું આવ્યો? -12. હવે આપણે ક્રમ ઉલટાવી નાખીએ તો જવાબ શું આવે જોઈએ. તો પહેલી સંખ્યા -4 લઈએ, બીજી સંખ્યા 3 લઈએ. તો પહેલી સંખ્યા આપણે -4 લીધી અને બીજી સંખ્યા કઈ લીધી? 3. તો હવે બંનેનો ગુણાકાર કરીએ તો આમાં શું થાય? એક સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ધન છે. તો એમાં પણ બંને નિશાની અલગ અલગ છે, અલગ અલગ નિશાની છે અને ગુણાકાર કેવો થશે? -. તો 4 × 3 = 12. તો જવાબ તમને કેવો મળશે? -12. તો મિત્રો આના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ જવાબ છે એ ક્રમ બદલો તો જવાબ કાંઈ બદલતો નથી, જવાબ છે આપણે એનો એ જ મળે છે, બરાબર છે? આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. તો બીજું એક્ઝામ્પલ એની સાથે જોઈ લઈએ. તો બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ તો કોઈ પણ બે ઋણ સંખ્યા લઉં છું. કઈ સંખ્યા લઉં છું? કોઈ પણ બે ઋણ સંખ્યા. −7 × −2. એક સંખ્યા ઋણ લીધી, બીજી સંખ્યા પણ મેં ઋણ લીધી, બંને સંખ્યાનો મારે ગુણાકાર કરવો છે. આપણી પાસે એનો નિયમ જ છે, બંને સંખ્યા જ્યારે માઇનસમાં હોય ત્યારે જવાબ કેવો આવે? પ્લસ જ આવે ને. તો 7 × 14 ને બે સંખ્યા માઇનસ થાય એટલે જવાબ પ્લસ જ આવે, એટલે કે ધન જ આવે. એટલે જવાબ કેટલો આવશે? 14. ક્રમ ફેરવી નાખીએ, પહેલી સંખ્યા -2 લઈએ, બીજી સંખ્યા -7 લઈએ, તો પણ અહીંયા બંને સંખ્યા ઋણ છે, બરાબર? તો જવાબ શું આવે? 7 × 14. બંને સંખ્યા માઇનસ હોવાથી બંને નિશાનીનું સાદુરૂપ કેવું થશે? પ્લસ. તો આપણે કહી શકીએ કે ગુણાકારની અંદર ગુણાંક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય છે, ક્રમ બદલીએ છીએ
જવાબ બદલતો નથી. નીચે આપણે નોંધ લખી નાખવાનું છે. ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. સરવાળામાં થતું હતું, પછી બાદબાકીમાં નહોતું થતું, પાછું ગુણાકારમાં થાય છે. તો હવે ભાગાકાર હવે એક છેલ્લી ક્રિયા રહી છે આપણી પાસે. ભાગાકાર માટે આપણે ચેક કરીએ કે ભાગાકારમાં શું થાય છે. બરાબર છે? તો મિત્રો, જેટલું આપણે બોર્ડ ઉપર વર્ક કરીએ છીએ બધું આપણે એડવાન્સથી પાકીબુકમાં સાથે સાથે લખતું જવાનું છે. અને જ્યાં પણ ખ્યાલ ન આવે ત્યાં ફરી વખત વિડીયો જોવાનું શાંતિથી, કે ભાઈ આગળ જે વસ્તુ થઈ છે ત્યાર પછીના દાખલામાં કેવી રીતે દાખલો ગણવામાં આવ્યો છે, કે ગુણધર્મનું પાલન થાય છે તો કેવી રીતે થયું. બરાબર છે? એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હા, પહેલાં જ મેં કીધું કે સિલેબસમાં આપણે ગુણધર્મો પૂર્ણાંક સંખ્યાના આવતા નથી, છતાં પણ આપણે એડવાન્સમાં અત્યારે કરીએ છીએ. શું કામે? કારણ કે ધોરણ 7માં અને ધોરણ 8માં આ પાછા તમારે આવે છે એટલા માટે. બરાબર? એટલે આપણે એડવાન્સની અંદર ગુણધર્મોની સાથે બધા સંખ્યાના પ્રકારની સાથે બધાના ગુણધર્મો કરીએ એટલે વધારે ખ્યાલ આવે. સમજાય છે? હવે છેલ્લી ક્રિયા આપી ન શકાય છે ભાગાકાર. તો ભાગાકારમાં પણ આપણે કોઈ સંખ્યા લઈ લેવાની. કેટલી સંખ્યા લઈશું? કોઈ પણ બે સંખ્યા. તો પંદર ભાગ્યા ત્રણ, બે સંખ્યા મેં ધન લીધી છે. તો પંદર ભાગ્યા ત્રણ, પંદરના અને ત્રણમાંથી અવયવ પાડો એટલે ઉડે. કેવી રીતે ઉડે? અવયવ પાડી દો. તો પાંચ તેર પંદર. તો જુઓ, બંનેમાંથી ત્રણ ત્રણ કેન્સલ થયા એટલે અંશમાં શું વધ્યું? પાંચ. છેદમાં કંઈ ન વધે તો શું વધે? એક. એક લખો કે ન લખો, ચાલો. આપણે જ્યારે છેદમાં એક આવતો હોય ત્યારે જનરલી લખતા નથી, પણ હોય એવું સમજવાનું. બરાબર? ગણિતમાં એવું હોય, ઘણી વસ્તુ દેખાતી ન હોય પણ રિયલમાં હોય. એવી રીતે અહીંયા પણ એવું જ છે. અહીંયા તમે પાંચ લખ્યા હોય તો તમે છેદમાં કંઈ દેખાતું નથી, પણ એક તો હોય જ ને. બરાબર? તો અહીંયા તમે પાંચના છેદમાં કંઈ ન લખો તો પણ ચાલો. હવે આનો આપણે ક્રમ બદલાવીએ તો જવાબમાં શું ફેર પડે છે જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે પંદર ભાગ્યા ત્રણ એટલે કેટલું કરવાનું? ત્રણ ભાગ્યા પંદર થશે. તો અંશમાં શું આવે? ત્રણ. છેદમાં શું આવે? પંદર. તો આપણે અવયવ મળીએ તો પાંચ તેવી પંદર. અંશ અને છેદમાંથી ત્રણ ત્રણ કેન્સલ થશે. અંશમાં કાંઈ ન વધે ત્યારે એક વધે તો લખવો જ પડે ફરજિયાત. ન્યા તમે ન લખો તો ચાલે નહીં. બરાબર? તો અહીંયા અંશમાં કંઈ ન વધે એટલે એક વધે અને છેદ વધે પાંચ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પહેલી સંખ્યાની અંદર ક્રમ બદલાયો નહોતો ત્યારે આપણને જવાબ શું મળતો હતો? પાંચ. જ્યારે આપણે ક્રમ બદલાવી દેખો તો જવાબ આપણને એકના છેદમાં પાંચ મળ્યો. આપણે કહી શકીએ ને કે ભાઈ ભાગાકારમાં જે ક્રમનો નિયમ છે એ પાલન થતું નથી, કારણ કે બંનેમાં સંખ્યામાં ક્રમ ફેરવી નાખો છો તો જવાબ પણ ફરી જાય છે, બદલી જાય છે. બરાબર છે? તો અહીંયા આપણે નોંધ લખીશું કે ભાઈ ભાગાકારની ક્રિયા માટે ક્રિયા માટે
ક્રમના નિયમનું પાલન થતું નથી. તો સમજાય મિત્રો કે ભાઈ આપણે જે ચાર ક્રિયાઓ અલગ અલગ લીધી હતી એમાં સરવાળાની ક્રિયા આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી. આ લેક્ચરમાં આપણે પછીની ત્રણ ક્રિયા જોઈ કે ભાઈ બાદબાકી માટે ક્રમનો નિયમ પાલન થતું નથી, ગુણાકાર માટે પાછા ક્રમનો નિયમનું પાલન થાય છે, જ્યારે ભાગાકાર માટે પાછું ક્રમનો નિયમ પાલન થતું નથી. તો પૂર્ણાંક સંખ્યાનો આ બીજો ગુણધર્મ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કે ક્રમનો ગુણધર્મ ચારેય ક્રિયા માટે જોયો. હવે ત્રીજો ગુણધર્મ છે જૂથનો. તો જૂથના ગુણધર્મમાં બધામાં આપણે એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર છે. પછી આપણે જે ખાલી જગ્યાઓ પૂર્ણાંક સંખ્યા માટે તમને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એના આધારિત કેવા દાખલાઓ હોય છે એના વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. તો જૂથનો ગુણધર્મ આપણે સાથે લઈ લઈએ. જૂથનો ગુણધર્મ પણ તમારે અલગ અલગ ક્રિયા માટે સાબિત કરવો પડે. તો આપણે સૌથી પહેલી ક્રિયા આપણી કઈ સરવાળા. જૂથ એટલે કોઈ બે વ્યક્તિથી જૂથ ક્યારેય બને નહીં. જૂથ હંમેશા ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિ, ત્રણ વસ્તુ કે ત્રણ પદાર્થ હોય એનાથી જ બને. તો એવી રીતે આપણે ગણિતની અંદર જૂથ બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી સંખ્યા જોઈએ? ત્રણ. ત્રણ કરતાં વધારે ચાલે, પણ ઓછામાં ઓછી, ઓછામાં ઓછું એનો મતલબ જ એમ કે ત્રણ ચાલે. ત્રણ કરતાં વધારે હોય તોય ચાલે, પણ ત્રણ કરતાં ઓછું હોવું જોઈએ નહીં. તો આપણે ત્રણ સંખ્યા લેવાની છે. માઇનસ પાંચ વત્તા માઇનસ સાત વત્તા બે. તમે અહીંયા જોશો ને તો મેં ત્રણ સંખ્યા લીધી, ત્રણે અલગ અલગ લીધી. પહેલી બે સંખ્યાઓ માઇનસમાં લીધી અને છેલ્લી સંખ્યા મેં ધન લીધી એટલે કે પ્લસવાળી લીધી. પણ બંને ત્રણેય સંખ્યાની વચ્ચે મેં નિશાની કેવી કેવી? સરવાળા. શું કામે? કારણ કે મને જૂથના ગુણધર્મ છે એ સરવાળા માટે પાલન કરે છે કે નથી કરતું એ જોવું છે, એટલા માટે ચકાસવું છે. તો સૌથી પહેલા જૂથ બનાવવાનું આપણે કોઈપણ બે સંખ્યામાં, પછી તમે જૂથ ફેરવી નાખો તો પણ તમારો જવાબ ભરે નહીં. દાખલા તરીકે અહીંયા હું સૌ પ્રથમ પહેલી બે સંખ્યાનું જૂથ બનાવું છું અને એમાં છગડીયા કાઉસમાં ભીકાય. જૂથ બનાવવું એટલે એક કાઉસમાં ભેગું કરવું. તો કાઉસમાં ભેગા કરવા માટે મેં કયો કાઉસ વાપર્યો? છગડીયો કાઉસ. છગડા જેવો લાગે છે એટલે છગડીયો કહેવાય, બરાબર. આ જે નાનો રાઉન્ડ ટાઈપનો છે એને નાનો કાઉસ કહેવાય. ત્યાર પછી ચોરસ કાઉસે આવે, એનાથી એને મોટો કાઉસે કહેવાય, ચોરસ કાઉસે કહેવાય. તો એ બેને ચોરસ છગડીયા કાઉસમાં રાખ્યા. ત્રીજી સંખ્યાને મેં એક કાઉસમાંથી બહાર રાખી કે પહેલાં આપણે સાદર કોનું કરવાનું? કાઉસની જે અંદર રહેલો છે બે સભ્યોનું જ કરવાનું, પછી આનો વહીવટ કરવાનો, બરાબર. તો બંને સંખ્યાની અંદર અહીંયા બંને નિશાની સરખી આવી ગઈ છે. છગડીયો કાઉસ એમ રહેવા દો, માઇનસ પાંચ એમ રહેવા દો, બે નિશાની સાથે આવી ગઈ છે, મારે સાદર કરવું પડશે, બરાબર ને. તો બંને નિશાની કેવી છે? અલગ અલગ છે. તો નિશાનીનું સાદરૂપ આપણે શું આવશે? માઇનસ. અલગ અલગ હોય એટલે હંમેશા માઇનસ. તો અહીંયા માઇનસ પાંચ અને માઇનસ સાત, તો બંને નિશાની સરખી છે. સરવાળા બાદબાકીના નિયમો એવું કહે છે કે
સરખી નિશાની હોય ત્યારે સરવાળો કરવાનો, જવાબમાં સરખી નિશાની જ મૂકવાની. તો સાત અને પાંચ કેટલા થાય? બાર. પણ કેવા? માઇનસ બાર. વત્તા. હવે કાઉસ તમે છોડી શકો છો, તો કાઉસ છોડી દેવાનો. તો હવે અમે તમે જોશો ને તો બંને નિશાની અલગ અલગ છે. સરવાળા બાદબાકીના નિયમો એવું કહે છે કે અલગ અલગ નિશાની હોય ત્યારે બાદબાકી જ કરવાની. મોટામાંથી નાનો બાદ કરો, જવાબમાં મોટાની નિશાની મૂકો. તો બારમાંથી હું બે બાદ કરું તો મિત્રો શું આવે? દસ. પણ કેવા? માઇનસ. શું કામે? કારણ કે સરવાળા બાદબાકીના નિયમોમાં જ્યારે પણ મોટી સંખ્યામાંથી તમે નાની સંખ્યા બાદ કરો ત્યારે નિશાની મોટી સંખ્યાની જવાબમાં આવે. હવે હું જૂથ મૂકી નાખું. જો જૂથનો નિયમ કેવી રીતે સાબિત થાય? જૂથ ફેરવી નાખો ને તો પણ જવાબમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે નહીં. તો અહીંયા માઇનસ પાંચ છે એને કાઉન્સની બહાર રાખું છું. પાછળના બે જે અંક છે ને એનું જૂથ બનાવું છું. પાછળના બે અંક છે માઇનસ સાત ને વત્તા બે. માઇનસ પાંચ એમ રહેવા દઈએ. અહીંયા એક માઇનસ સંખ્યા છે, પ્લસ સંખ્યા છે, બે નિશાની અલગ અલગ છે. તો શું કરશું? સરવાળા બાદબાકીમાં બાદબાકી જ કરવી પડશે. જેમાંથી બાદ કરશું, સાતમાંથી બે બાદ કરવાના. તો સાતમાંથી બે બાદ કરો એટલે કેટલા આવે? પાંચ. તો પાંચની નિશાની શું રહેશે? માઇનસ સાત. માંથી બે બાદ કરો જવાબ આવે માઇનસ પાંચ. સાતમાંથી બે બાદ કરીએ પાંચ વધે, સાતની નિશાની માઇનસ થઈ, જવાબમાં પણ માઇનસ આવે. હવે હું આ માઇનસ છે અહીંયા કાઉન્સ છોડવા માટે બે નિશાની ભેગી થઈ જઈશ. તો પહેલાં હું નિશાની હું સાદરૂપ આપું. વત્તા અને ઓછા ભેગા થાય એટલે નિશાનીનું સાદરૂપ કેવું થાય? વત્તે ઓછે ઓછા, એટલે કે પ્લસ માઇનસ માઇનસ. અને મેં કાઉન્સ છોડી દીધો એટલે જવાબ આવે માઇનસ પાંચ. હવે પાછો તમે અહીંયા જોશો ને બંને સંખ્યા સરખી નિશાનીવાળી છે. સરખી નિશાનીવાળી છે એટલે શું કરશો? સરવાળો. સરવાળો કેટલો થાય? દસ. બંને નિશાનીનો જવાબમાં તમારે બંને નિશાની મૂકવી પડે. તો જવાબ તમે ગ્રુપ બદલાય, ગ્રુપ એટલે જૂથ, જૂથ બદલાય તો પણ માઇનસ દસ જવાબ આવ્યો. અને જ્યારે બદલાયું નહોતું ત્યારે પણ જવાબ કેટલો હતો? માઇનસ દસ. તો મિત્રો આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. શેમાં? પૂર્ણાંક સંખ્યા માટેનો છે અને પૂર્ણાંક સંખ્યામાં જ ગુણધર્મ છે. બરાબર. સરવાળાની ક્રિયા માટે નિયમનું પાલન થાય. હવે આપણે ત્યાર પછીની જે ક્રિયા છે બાદબાકીની એ આપણે જોઈએ. બાદબાકીની ક્રિયા માટે પણ આપણે આવી જ રીતે જોશું કે ભાઈ આપણે અલગ અલગ સંખ્યા લેતા બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નથી થતું? તો સૌ પ્રથમ પાંચ, ત્રણ સંખ્યા લઉં છું એમાં પહેલી સંખ્યા પાંચ, ઓછા ઓછા બે, ઓછા ચાર. હવે ત્રણ સંખ્યા લીધી છે એમાં મેં પહેલી સંખ્યા ત્રણ છે, બીજી સંખ્યા ઋણ છે, ત્રીજી સંખ્યા ધન છે. પહેલી બે સંખ્યાનું જૂથ બનાવું છું, ત્રીજી સંખ્યા હું અલગ રાખું છું.
તો મિત્રો અહીંયા પહેલી જે સંખ્યા છે એમાંથી હું પહેલાં સાંતરૂપ આપું, તો સાંતરૂપ આપવા માટે 5 m બંને સંખ્યા માઇનસ થઈ, માઇનસ માઇનસ કેવા થાય પ્લસ, અને 2 ના 2 પાછળ માઇનસ છે એનો જે આપણે સાદરૂપ આપ્યું નથી એટલે એમ લખી નાખવાનું. હવે કાઉન્સમાં 5 વત્તા 2 એટલે કેટલા થાય 7. હવે કાઉન્સ છોડી દઉં છું, 7 ઓછા 4 તો 7 માંથી 4 બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે 3. આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ મળી ગયો, આમાં તે નિશાનીનું એક જ વખત સાદરૂપે લઈ આવ્યું. જો ખાસ તમારે પરીક્ષાની અંદર 6ઠામાં તો આ ગુણધર્મ નથી એટલે ન પૂછાય, પરંતુ તમને સરવાળા બદલાવી માટે આવા દાખલા પૂછી શકે જરૂર, બરાબર. એટલા માટે આપણે ગુણધર્મો કરીએ છીએ કે ગમે ત્યારે ગમે તે દાખલો પૂછાય, તો ગુણધર્મો આવડતા હોય તો આપણને ખ્યાલ અચાનક આવી જાય ભાઈ આ ગુણધર્મોમાં આપણે આ દાખલો કર્યો તો કેવી રીતે ગણવાનો છે એ પણ ખ્યાલ આવી જાય. તો અહીંયા શું કરશું, હવે જૂથ બદલાવીએ, જવાબ શું આવે છે જોઈએ. તો પહેલાં 5 છે પહેલાં 5 રાખીએ, માઇનસ બીજી સંખ્યા માઇનસ 2 છે, ત્રીજી સંખ્યા 4 છે. તો મેં પછીની 2 સંખ્યાનું જૂથ બનાવ્યું, તો શું કરશું હવે 5 માં 5 રહેવા દઈએ. અહીંયા માઇનસ વાળી સંખ્યા છે અને આ પણ માઇનસ વાળી સંખ્યા એટલે કે ધન સંખ્યા છે પણ એની આગળ માઇનસની નિશાની છે. તો સરવાળા બાદબાકીમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ સંખ્યાની નિશાની છે એ સરખી છે, તો બંને નિશાની સરખી હોવાથી આપણે અહીંયા શું કરીએ છીએ સરવાળો. તો સરવાળો કરવાથી બંને નિશાની જવાબ કેવી આવે માઇનસ આવે ને, અને 4 અને 2 નો સરવાળો આપણે કેટલો થશે 6. તો 4 અને 2 નો સરવાળો કેટલો થાય 6, પણ કેવો -6. શું કામે, બંને સંખ્યાઓ માઇનસ વાળી છે એટલા માટે, આમાં કંઈ આપણે નવીન કર્યું નથી. હવે હું કાઉન્સ છોડી દઉં છું એટલે બે નિશાની સાથે સાથે છે. જ્યારે નિશાની બાજુ બાજુમાં હોય અને વચ્ચે કોઈ પણ પ્રકારની સંખ્યા આવતી ન હોય ત્યારે હંમેશા આપણે સાદરૂપ આપવું પડે. તો 2 નિશાની માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, 5 વત્તા 6 5 અને 6 નો સરવાળો થયો 11. અહીંયા તો જવાબ આપણે 3 આવતો હતો, અહીંયા તો જવાબ કેવો આવ્યો 11. તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા જૂથના નિયમનું પાલન બાદબાકી માટે કરતું નથી. અહીંયા નીચે નોંધ રાખવાની, બાદબાકીની ક્રિયા જૂથના નિયમનું પાલન થતું નથી. હવે આપણે ત્રીજી ક્રિયા છે, તો ત્રીજી ક્રિયા આપણી પાસે કઈ છે મિત્રો, ત્રીજી ક્રિયા છે ગુણાકાર. ગુણાકાર માટે આપણે જોઈએ તો આપણે જેટલું બોર્ડ પર કરીએ છીએ લીલા વગર સાથે સાથે પાકી બુકમાં લખતું જવાનું છે. પહેલાં તમે તારે સમજી લ્યો દાખલો કે કોઈ પણ થિયરી આપણે કરાવતા હોઈએ ત્યારે સમજી લેવાનું વિડીયોમાં, પછી વિડીયોને પુશ કરી ચોંટાડી અને જેટલું બોર્ડ વર્ક દેખાય છે એટલું બધું આપણે લખી લેવાનું. લખશો એટલે તમને પાછું પુનરાવર્તન થશે, અને ગણિત વસ્તુ એવી છે જેટલી વખત તમે પુનરાવર્તન કરો ને એટલું તમને વધારે ને વધારે યાદ રહે. આપણે ટીવીમાં સિરિયલો જોતા હોય, મૂવી જોતા હોય, એકવાર મૂવી જોઈને લાખો મૂવી આપણે પરફેક્ટ 100 એ 100% યાદ ન રહે,
ક્યાં શું થયું, કેવા સીન એવા, અમુક સોંગ હોય, સોંગ યાદ આવે. પણ એનું એ મૂવી તમે 2-3 વખત જોવો ને એટલે આખી સ્ટોરી મગજમાં છુપાઈ જાય. આપણે કોઈકને કેવું હોય ને તો એમ કે ભાઈ આમાં આમ આવે, આના પછી આ સ્ટંટ આવે, આના પછી આ રોલ આવે, આના પછી આ સ્ટોરી આવશે, આના પછી થોડોક વળાંક આવે, બ્રેક આવે ને, ઇન્ટરવલ આવે, આપણે એને ઇન્ટરવલ કહીએ, બરાબર. તો આ જ રીતે ગણિતનું એવું છે કે ગણિતમાં તમને જેટલા દાખલા આપેલા હોય, જેટલી થિયરી એનું તમારે વારંવાર પુનરાવર્તન કરવું પડે. ભાઈ એકવાર ભણી ગયા, વિડીયો જોઈ લીધો એટલે કામ થયું પૂરું, એવું હોતું નથી. કારણ કે એક્ઝામ ટાઈમમાં જો બધું તાજો થશે નહીં. હા, તમને એમ થશે કે આવું કે ભીણા હતા એમ, પણ યાદ નહીં આવે કે ભાઈ આની અંદર શું ભીણા હતા. એ શું જે ભીણા હતા ને એ શીખવા માટે તમારે એની અંદર પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. એટલા માટે લખવાથી તમને એકવાર તમે વિડીયો જોઈને સમજશો, બીજી વાર તમે લખશો એટલે બે વખત પુનરાવર્તન થઈ ગયું. પછી તમને પાછો સન્ડે આવે એટલે પાછું આપણે નવું શીખાવું, બરાબર. આપણે તો સાથે સાથે વાર એક જ છે અલગ અલગ વિષય માટે. તો આપણે સમય કાઢવાનો કે ભાઈ અમુક દાખલાઓ છે, અમુક થિયરી છે, જે થિયરીમાં મજા આવે તે મજા, તે દાખલા બનાવી પ્રેક્ટિસ કરો, બરાબર. તો ત્યાર પછી આપણે ક્રિયા જોઈએ. એમાં પણ 3 સંખ્યા લઈ લઉં છું. પહેલી સંખ્યા -3 ગુણ્યા 4 ગુણ્યા -10. 3 સંખ્યામાં છેલ્લી -10 છે એ મેં અલગ રાખી છે, અલગ રાખી છે. અને 2 સંખ્યા છે એને જૂથ બનાવ્યું છે. તો પહેલાં જૂથ બનાવ્યું એનું સાદરૂપ આપવું પડે. તો અહીંયા સાદરૂપ શું થશે? માઇનસ સંખ્યા છે, અહીંયા પ્લસ સંખ્યા છે. તો આ એવા ગુણાકારના નિયમ, તમારે ગુણાકારના નિયમોમાં સરવાળા બાદબાકીના નિયમો ભેગા નથી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, તમારે એ નોંધ ઉમેરા જેવી બાબત છે. કારણ કે પછી અત્યારે તો તે આવડે જ છે, પણ એક્ઝામ લઈને શું થાય, 2 નિયમો ભેગા થઈ જાય. જે નિયમ ગુણાકાર માટે વાપરવાનો હોય એ આપણે બાદબાકીમાં સરવાળામાં વાપરી નાખીએ, અને જે સરવાળા બાદબાકીમાં વાપરવાનો હોય ગુણાકારમાં વાપરી નાખીએ. તો અહીંયા ગુણાકારના નિયમો આપણે ધ્યાનમાં લેવાના છે કે ધન સંખ્યાને ઋણ સંખ્યાનો ગુણાકાર એટલે માઇનસ હોય, એ પ્લસ સંખ્યા હોય એનો ગુણાકાર કરીએ તો હંમેશા માઇનસ જવાબ હોય. તો 4 3 12 ગુણ્યા -10, કૌંસ છોડી નાખું છું, -12 ગુણ્યા -10. બંને સંખ્યા ઋણ સંખ્યાનો મારે ગુણાકાર કરવો છે, -2 સંખ્યા છે એનો ગુણાકાર કરવો છે. તો બંને સંખ્યા જ્યારે માઇનસમાં હોય ત્યારે ગુણાકાર હંમેશા પ્લસ જ થાય, -2 પ્લસ થાય ને. સરવાળા બાદબાકી કરે કોને ગુણાકાર માટે -2 પ્લસ, એટલે 2 સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ છીએ તો 12 અને 10, 12 1 2 12, 12 9 108 અને 12 9 120, બરાબર છે. તો અહીંયા જવાબ તમને ધન સંખ્યામાં મળે. હવે હું ગ્રુપ બદલી નાખું છું એટલે જૂથ બદલી નાખું છું. -3 એને ગુણ્યા 4 ગુણ્યા -10. -3 છે એને અલગ રાખ્યા, પછીની 2 સંખ્યામાં મેં જૂથ બનાવ્યા. જો મિત્રો, ઘણી વખત આ 3 સંખ્યા છે તમે ક્રમ બદલાવીને પણ જૂથ બનાવી શકો. તમે ગુણાકારમાં ગમે ક્રમમાં જૂથ બનાવો, જવાબ ફરશે નહીં, બરાબર. -3 કૌંસની અંદર 4 છે એ ધન સંખ્યા છે એટલે પ્લસ છે, 10 છે એ માઇનસ સંખ્યા છે. તો ધન સંખ્યા અને માઇનસ સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય? -, વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, બરાબર. એવું આપણે નિયમમાં લખ્યું હતું. અને 10 6 40 પણ કેવા? -40, બરાબર છે. હવે
માઇનસ ચાલીસ. બંને સંખ્યા કેવી છે? માઇનસ વન. હવે બંનેનો તમે ગુણાકાર કરશો, બંનેનો ગુણાકાર કેવો થાય? બંને સંખ્યા ઋણ મળી છે તો બંને સંખ્યા માઇનસ હોય ત્યારે એનો ગુણાકાર હંમેશા પ્લસ જ થાય. એટલે માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ. ચાર તેરી બાર, એકસો ને વીસ. તો મિત્રો અહીંયા આપણે ત્રીજી જે ગાણિતિક ક્રિયા જોઈ ગુણાકાર માટે, તો જવાબ છે તમે જૂથ બદલી નાખ્યું. જવાબ બદલાણો નથી એટલે આપણે શું કહી શકીએ કે ભાઈ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનો પાલન થાય છે. જૂથના ગુણધર્મનો પાલન થાય છે, બરાબર છે. હવે આપણી પાસે છેલ્લી એક જ ક્રિયાવિધિ, છેલ્લી કઈ ક્રિયા છે? ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયા માટે આપણે જોઈ લઈએ કે ભાગાકારની ક્રિયા છે એના માટે આ નિયમ કેટલો લાગુ પડે છે. તો છેલ્લી જૂથના ગુણધર્મો માટે ભાગાકાર ચોથી ક્રિયા છે આપણી, તો એમાં પણ તમારે એમ જ કરવાનું. કોઈ પણ ત્રણ સંખ્યા લેવાની, ત્રણેય સંખ્યામાં ભાગાકારનો નિયમ લાગુ પાડવાનો, એમાં પાલન થાય છે કે નથી થતું એ આપણે જોઈ લઈએ. તો મિત્રો અહીંયા ત્રણ સંખ્યા લઉં છું, બાર ભાગ્યા ત્રણ પહેલું જૂથ, એને ભાગ્યા ચાર. હવે અહીંયા શું કરશું કે ભાઈ બાર છે પેલા ગ્રુપમાં જે છે એનું સાબિત પડે, તો બાર ભાગ્યા એટલે છેદમાં ત્રણ લખી શકાય ને, તો ભાગાકાર કરીએ તો ચાર તેરી બાર, તો અંશમાંથી અને છેદમાંથી ત્રણ ત્રણ કેન્સલ થાય તો જવાબ શું આવે? ચાર. અંશમાં અહીંયા ચાર વધે ને એટલે, તો ચાર ભાગ્યા ચાર એટલે ચારના છેદમાં ચાર, જવાબ શું આવે? એક. હવે અહીંયા ક્રમ બદલી નાખીએ, ક્રમ બદલી નાખીએ એટલે ગ્રુપ ફેરવીએ છીએ, મારે એમ લેવા દઈએ ભાગાકારમાં ત્રણ અને ચારનું જૂથ બનાવીએ, તો બાર એમ જ રહે ત્રણ ભાગ્યા ચાર, ત્રણના છેદમાં ચાર આપણે એમનામ જ રાખીશું. હવે અહીંયા ત્રણ અને ચારનો ભાગ ચાલે પણ જવાબ આપણને પોઈન્ટમાં મળે, તો આપણે અહીંયા પોઈન્ટમાં જવાબ જોતો નથી, આપણે એમના અંશ અને છેદમાં રહેવા દઈએ. હવે બાર જ્યારે પણ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર અપૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે, આ સંખ્યા પૂર્ણ છે, આ સંખ્યા અપૂર્ણ છે, આની અંદર પૂર્ણ સંખ્યા છે નહીં, એટલે કે અપૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યાનો અપૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય ને ત્યારે શું ફિક્ર કરવાનું? ભાગાકારની નિશાની ગુણાકારમાં કરી નાખવાનું, અને જે પાછળ અપૂર્ણાંક સંખ્યા છે એનું વ્યસ્ત કરી નાખવાનું. હવે પાછા નવું એવું વ્યસ્ત, વ્યસ્ત એટલે શું? તો કે અંશનું છેદમાં રૂપાંતર થાય અને છેદનું અંશમાં રૂપાંતર થાય, જે સંખ્યા છેદમાં છે એને આપણે અંશમાં લઈ જવાની, અને જે સંખ્યા અંશમાં છે એને આપણે છેદમાં લાવવાની. આપણે કરીએ તો બરોબર ગુણાકાર થઈ જશે ભાગાકારનું, અંશમાં ત્રણ છે એટલે છેદમાં જતા રહેશે, ચાર છેદમાં છે એટલે અંશમાં જતા રહેશે, બરાબર છે. આ રીતે આપણે ભાગાકાર થાય. હવે
ગુણાકારના નિયમો છે એવા કે ભાઈ અહીંયા છેદમાં કંઈ હોય તો એ કોઈ, તો અંશનો અંશમાં ગુણાકાર કરવાનો, છેદનો છેદમાં ગુણાકાર કરવાનો. તો અહીંયા 12 4 48 અને 3 8 3. હવે તમારે આ રીતે જવાબ ન લાવવો હોય તો અહીંયા ભાગ ઉડે તો ભાગ ઉડાડે, તો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનું. જુઓ 12 નો ભાગ ભાગ્યું 4 13 12, એની સાથે 4 નો આપણે ગુણવાના છે અને છેદમાં 3 અને 1 નો ગુણાકાર. અંશમાંથી છેદમાંથી 3 3 કેન્સલ થશે, આપણી પાસે 4 4 16, છેદમાં 1, છેદમાં 1 ન લખો તો ચાલે, આપણને જવાબ શું મળે 100. તો જ્યારે આપણે ગ્રુપ બદલાયું નહોતું ત્યારે જવાબ આપણને 1 મળતો, અને ગ્રુપ બદલાવી નાખ્યું એટલે કે જૂથ બદલાયું તો આપણને જવાબ મળે છે 16. તો એનો મતલબ એવો થયો કે ભાઈ જ્યારે પણ અલગ અલગ 3 સંખ્યાનું તમે જૂથ બનાવો છો અને ભાગાકારનો નિયમ લગાડો છો ત્યારે જૂથના નિયમનું પાલન થતું નથી. તો આપણે નોંધ તરીકે અહીંયા લખીએ કે ભાગાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર 4 4 ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મ જોયો, એમાં સરવાળાનો ગુણધર્મ આપણે અગાઉ જોઈ લીધો હતો, પછી 3 ક્રમના ગુણધર્મની વાત કરી, ત્યારબાદ આપણે જૂથના ગુણધર્મ માટે 4 4 ક્રિયા માટે જોયો. જૂથમાં શું થયું કે ભાઈ સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે થતું નથી, ગુણાકાર માટે પાલન થાય છે, ભાગાકાર માટે થતું નથી. તો મિત્રો, હવે આપણે આ બધી ક્રિયાઓ છે એ જોઈ લીધી અને પૂર્ણાંક સંખ્યા માટે આપણે જે બધા ગુણધર્મો છે, સૌરૂપતાનો, ક્રમનો, જૂથનો, એ આપણે ચકાસીશું. હવે આપણે પૂર્ણાંક સંખ્યા ઉપરથી તમને હું અલગ પ્રકારનું હોમવર્ક આપું છું. આપણે ગુણધર્મો ઉપર હોમવર્ક નથી આપતી, પરંતુ હું તમને જે દાખલા આપું છું એ દાખલા તમારે ગુણાકારના હશે. આવી રીતે મેં જેમ ભાગાકાર કર્યો, જો અહીંયા મેં ભાગાકાર કેવી રીતે કર્યો કે ભાઈ પૂર્ણાંક સંખ્યા, આ સંખ્યા કેવી છે, પૂર્ણ છે, અને બીજી સંખ્યા કેવી હતી, અપૂર્ણ, એની સાથે ભાગાકાર કેવી રીતે કરાય, તો કે ભાઈ ભાગાકાર ગુણાકાર થઈ જાય, અહીંયા વ્યસ્ત કરવાના સંખ્યાનું વ્યસ્ત, છેદનું અંશ થઈ જાય, અંશનું છેદ થઈ જાય. તો ગુણાકારમાં આપણને ખબર હોય નિયમ, અંશનો અંશમાં ગુણાકાર થાય, છેદનો છેદમાં. ન ખબર હોય તો હું અત્યારે કહી દઉં છું, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય, પણ કારણ કે આપણે જે નિયમો જોવાના બાકી છે, આ તો અગાઉ આપણે 5મા ધોરણમાં કદાચ આવી ગયા હોય. તો અંશનો અંશમાં ગુણાકાર, છેદનું છેદમાં, અંશમાંથી અને છેદમાંથી જેટલા અવયવ કેન્સલ થતા એટલા કરી પણ નાખવાના, પછી જે વસ્તુ વધે ને એ જ લખવાની, એટલે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવું એમ કહેવાય. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે જ્યાં સુધી ભાગ ચાલે ને ત્યાં સુધી ભાગ ચલાવવાનો અને અવયવ છે એ પાડીને ઉડાડવાનો. તો આપણે અહીંયા બધા નિયમ જોઈ લીધા પૂર્ણાંક સંખ્યા માટે. તો હવે હું તમને હોમવર્ક આપું છું, એ હોમવર્ક આપણે અલગ અલગ દાખલાઓ સ્વરૂપે આપીશ, સરવાળા જૂથના 3 થી 4 સંખ્યાઓ આપીશ, એમાં તમારા સરવાળા બાદબાકી ગુણાકાર જે આ બધું બધું કરવાનું, બરાબર.
બરાબર છે. માં પહેલો એક્ઝામ્પલ છે દાખલા સ્વરૂપે છે, તમારે એમાં ગુણધર્મ કયો લાગ્યો છે આપણે તરત ખબર પડી જશે, પરંતુ આપણે કહેવાનું નથી કયો ગુણધર્મ લાગ્યો છે, તમારે ખાલી આન્સર આપવાનો છે કે આનો જવાબ શું આવે, એટલે દાખલો ફરજિયાત તમારે ગણવો પડશે. બરાબર, મિત્રો અહીંયા મેં તમને કેટલા દાખલા આપ્યા, 10 દાખલા આપ્યા છે, એમાં તમને સરવાળો અને ગુણાકારના દાખલાઓ આપ્યા છે, અલગ અલગ જૂથ બનાવીને મેં પણ આપેલા છે, તમારે ખાલી દાખલાઓ ગણી અને આન્સર લખવાના છે. 2 દિવસ પછી હું એનું સોલ્યુશન મોકલીશ, એટલે તમારે ચેક કરવાનું તમારી બુકમાં, દાખલા એડવાન્સ બુકમાં જ આપણે ગણવાના છે, જ્યાં જવાબ ખોટો હોય ત્યાં તમારે ફરી વખત દાખલો ગણવાનો, દાખલો ગણશો એટલે તમને પાછો ખ્યાલ આવશે કે આપણી ભૂલ ક્યાં છે. મેં તો દાખલો ગણી મોકલા નહીં હોય, મેં તમને ખાલી સોલ્યુશન જ મોકલીશ કે ભાઈ આ દાખલાનો આન્સર શું આવે, જવાબ શું આવે, હવે તમારે ચેક કરવાનું તમારી બુકમાં ભાઈ આપણો જવાબ સાચો છે કે ખોટો છે. બરાબર, અને પછી પાછો સુધારીને લખવાનો. ત્યાર પછી એના લેક્ચરની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો જોઈ લીધા, સરવાળા બાદબાકી જોઈ લીધા, ગુણાકાર ભાગાકાર જોઈ લીધા, હવે આપણે ખાલી જગ્યાઓ જોઈશું. ત્યાં સુધી આભાર.